રાજકોટ જિલ્લાના નાણાવટી ચોકમાં આવેલ વર્કર્સ ઝોન વિસ્તારમાં એચબીએન ટીવી ન્યૂઝની ટીમ પહોંચી. ત્યાં ગરીબ લોકો ખાણીપીણીના સ્ટોલ લગાવી રોજગારી મેળવે છે. હાલ રાજકોટ જિલ્લામાં સાંજે 10 વાગ્યે કર્ફ્યુ થઈ જવાથી તે લોકોને ખૂબ જ નુકસાની ભોગવવી પડે છે. તેઓનું કહેવું એવું છે કે અડધો માલ સામાન તે કારણે બગડી જાય છે. લોકો ગોલાવાળા લોકો તેમજ ઠંડા પીણાવાળા લોકોનું એવું કહેવું છે કે આ જ સિઝનમાં કમાવાનો ધંધો છે, છતાં પણ રોજગારી મળી રહેતી નથી. ગયા વર્ષે પણ ઘણું નુકસાન ભોગવવું પડ્યું હતું. કોર્પોરેશનના ભાડામાં પણ તેઓને કોઈ પણ જાતની સહાય મળતી નથી, તો હવે તેઓ આ મોંઘવારીના સમયમાં પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવશે? લોકો 9 વાગ્યે પોતાની નોકરી પરથી છૂટીને પછી આવા સ્ટોલ પર જમવા જાય છે, પરંતુ 9:30 વાગ્યે સ્ટોલ બંધ કરી દેવામાં આવે છે, જેથી આ ગરીબ સ્ટોલવાળાને ખૂબ જ નુકસાની ભોગવવી પડે છે. હવે સરકાર આને શું સહાય આપશે? રિપોર્ટર રાધિકા પરમાર સાથે ચીફ બ્યુરો. હું છું રાધિકા પરમાર, એસબીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલ આપણે રાજકોટ જિલ્લાના નાણાવટી ચોકમાં હોકર્સ ઝોનમાં પહોંચી ગયા છીએ, જ્યાં નાના ધંધાર્થીઓ છે તે ખાણીપીણીની રેકડીઓ દ્વારા પોતાની રોજગારી મેળવે છે અને રાતના જે 10 વાગે કર્ફ્યુ થઈ જાય છે એના કારણે એને શું તકલીફ પડે છે તે આપણે જાણીએ. અત્યારે જે ખાણીપીણીના જે રેકડી વાળા છે તેની મુલાકાત લઈએ, તેની વિશે જાણીએ કે તે શું કહેવા માંગે છે. તમને આ 10 વાગે જે કર્ફ્યુ થઈ જાય છે એના કારણે શું મુશ્કેલીઓ પડે છે? 9 વાગે ધંધો ચાલુ થાય છે, માણસોના પગાર નથી નીકળતા, ગામ પાસે વ્યાજે લઈને ધંધો કરીએ છીએ અમે. સરકાર અમારે ઘરમાં નાખવાની છે કે ભાજપ કે કોંગ્રેસ. વિજય રૂપાણી ને ચૂંટણી હતી, બાર બાર વખત બે બે વખત મિટિંગો કરતા, 500 જણા ની મિટિંગો કરતા, એની માં ધંધો નથી કરવા દેતા. તો અમારી લડત સરકાર પૈસા નાખી જાય, તમને કઈ સહાય આપશે સરકાર? સાહેબ ધમકી મારતા હોય છે. કોઈ જાતની સહાય નથી મળતી અમને. તેલ નો ભાવ વધ્યો, પેટ્રોલ નો ભાવ વધ્યો, ડીઝલ નો ભાવ વધ્યો, બધી વસ્તુ માં ભાવ વધારો થયો હોય. એક કોઈ વસ્તુમાં કોઈ સરકારની સબસિડી નથી, કઈ નથી. કઈ સાહેબ, અમે મહેનત કરી ખાઈ તો ખાવા નથી દેતા, ગરીબ વાળા ને હેરાન કરવાનો ધંધો છે આ બધો. ભરપાઈ સરકાર કરશે કે નહીં એ હવે જોઈએ.